પોરબંદરના મહારાણા તરફથી ભેટ મળેલ દરિયા મહેલમાં સરકારી બીએડ અને એમએડની કોલેજ કાર્યરત હતી। આ ઇમારત જર્જરિત થતા રૂપિયા 7 કરોડ 31 લાખના ખર્ચે આ ઇમારતનું નવીનીકરણ થઈ રહ્યું છે, જે કામગીરી હાલ પૂર્ણતાને આરે પહોંચી છે। પોરબંદરના મહારાણા નટવરસિંહજી દરિયા મહેલ તરીકે ઓળખાતી આ બિલ્ડિંગ શૈક્ષણિક હેતુ માટે રામબાની સ્મૃતિમાં સરકારને સોંપી હતી અને એવું જણાવ્યું હતું કે જે રીતે મારી માતાએ મારો ઉછેર કર્યો તેવી રીતે તમે આ બિલ્ડિંગની જાળવણી કરજો। આ મહેલમાં મહારાણાનું બચપન વીત્યું હતું। 83 હેક્ટરમાં ફેલાયેલ આ સમગ્ર વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યો હતો અને ત્યાં ઐતિહાસિક દરિયા મહેલમાં આરજીટી કોલેજ કાર્યરત થઈ હતી। પરંતુ કેટલાક વર્ષો બાદ પીડબ્લ્યુડીના તંત્રે જાળવણી કરવાની ખાસ કોઈ દરકાર નહીં લેતા ધીમે ધીમે આ ઐતિહાસિક ઇમારત જર્જરિત બની ગઈ હતી। આટલું ઓછું હોય તેમ 7 વર્ષ પહેલા તેનો સાઈડ પોર્ચ પણ ધરાશાયી થઈ ગયો હતો, જે લાંબા સમય સુધી લડત ચલાવ્યા બાદ તેની 7 કરોડ 31 લાખની ગ્રાન્ટ મંજૂર થતા ગત 26 જાન્યુઆરી 2020 પોરબંદરના યુવરાજ સહિતના અગ્રણીઓની હાજરીમાં તેના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ હતી અને હાલ તે રિસ્ટોરેશનની કામગીરી ધમધમી રહી છે। તે પૂર્ણતાને આરે હોવાથી આ યુરોપિયન શૈલીનું બાંધકામ ધરાવતી આ ઐતિહાસિક ઇમારત ટૂંક સમયમાં જ તેનું વર્ષો પહેલાનું મૂળ સ્વરૂપ ધારણ કરી લેશે। હાલ દેશભરના અલગ અલગ રાજ્યોના 70થી પણ વધુ શ્રમિકો તેના નવીનીકરણની કામગીરીમાં જોડાયા છે અને આ સમગ્ર ઇમારતમાં સિમેન્ટના પ્લાસ્ટરના બદલે અગાઉના સમયમાં જે રીતે વિવિધ કુદરતી પદાર્થોનું મિશ્રણ કરી તેનું પ્લાસ્ટર કરવામાં આવતું હતું તે જ વસ્તુઓનો વપરાશ કરવામાં આવ્યો છે, જેમાં ચૂનો, ગોળનું પાણી, અડદ, ઈંટનો પાવડર, આરસનો પાવડર, નદીની મીઠી રેતી, લાઇમસ્ટોન પાવડર, ગુંદર, શંખજીરું, ડોલોમાઇટ સહિતના પદાર્થોનું મિશ્રણ કરી અને તેનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, જેનાથી આ ઐતિહાસિક ઇમારતનું બાંધકામ વર્ષો સુધી ટકી રહેશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।